मकर संक्रांति के तेजी से अमुक और संक्रांति होय छे ए सूर्य ऊपर का असर पड़े छे ने अने ई असर आपणे जे अगाशी होय के जे भी होय એના પર પડે છે, તો સૂર્યના કિરણો આપણા ઉપર પડે એના માટે આ તહેવારમાં સૂર્યના કિરણોથી આપણને ફાયદો થાય છે અને એના માટે આ તહેવાર મનાવવામાં આવે છે. અને પતંગ એટલે ચગાવવામાં આવે છે કે અગાસી ઉપર આપણે કરવું ન હોય. જો ભાઈ, મકર સંક્રાંતિ ઉત્તરાયણ એનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? તો ભાઈ, જાન્યુઆરી મહિનાની અંદર આમ તો જોઈએ ને કે હિન્દુ શાસ્ત્રોની અંદર આ એક જ એવો તહેવાર છે જે ફિક્સ તારીખે આવે છે, 14મી જાન્યુઆરી. આ દિવસે સૂર્ય છે ને એ મકર રાશિમાં, સૂર્ય જે પરિભ્રમણ કરતો હોય છે અવકાશની અંદર, એમાં એ મકર અને રાશિની અંદર એટલે કે એનું વૃત્ત છે એ ફરે છે અને મકર રાશિમાં પ્રવેશે છે, એટલા માટે એને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. અને આ દિવસથી સૂર્ય જે છે એ ઉગે છે તો પૂર્વમાં, આથમે છે તો પૂર્વમાં, પરંતુ એની જે ફરવાની ગતિ છે ને એ ઉત્તર દિશા તરફ નમે છે, એટલા માટે એને ઉત્તરાયણ કહેવામાં આવે છે. મિસા, તહેવાર શું કામ મનાવવા માંગે છે ને ક્યારથી મનાવવા શરૂઆત થઈ? હા, આ તહેવાર છે એ ઘણા વર્ષો પહેલાથી મનાવવાની શરૂઆત કરવામાં આવી કે ભાઈ આવી ઠંડીની અંદર આપણે તડકો છે ને એ આપણને ખૂબ જ ઉપયોગી હોય છે. તમને લોકોને ખ્યાલ હશે કે સૂર્યપ્રકાશ છે એમાંથી આપણને કયું વિટામિન મળે છે, ખ્યાલ છે કોઈને? વિટામિન ડી. વિટામિન ડી. તો સૂર્યપ્રકાશ માંથી આપણને વિટામિન ડી ભરપૂર માત્રામાં મળે છે અને વિટામિન ડી છે એ આપણને મળે અને એમાં આ 14મી જાન્યુઆરી એ જે સૂર્યનો તાપ છે ને એ આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં શોષાય, એટલે કે આપણું શરીર છે એ સૂર્યના તાપનું પૂરતું સેવન કરી શકે એ માટે થઈ અને લોકો છે એ તડકામાં ખુલ્લામાં રહે છે આખો દિવસ અને એટલે એ લોકોએ પતંગ ઉડાવી અને એનો ઉત્સાહ બહાર કાઢે છે. અને તમે પતંગ ઉડાવો તો તમારે આકાશમાં સૂર્યની સામે જોવું પડે, જેનાથી સૂર્યના સીધા કિરણો છે ને આપણી આંખોની અંદર પ્રવેશે અને આપણી આંખની તંદુરસ્તી વધે છે. આપણે આ જે ચશ્માના નંબર આવી જાય છે એ બધું છે ને આપણી આંખની તંદુરસ્તી નબળી હોવાની સંકેત છે. એટલે જો અત્યારે આપણે ચશ્મા પહેરીને પતંગ ચડાવીએ એનું કોઈ મહત્વ નથી રહેતું, આપણે ખુલ્લી આંખે સૂર્યની સામે આપણે નજરને સ્થિર કરવાની છે. એટલે પતંગ હોય તો આપણે શું પતંગની સામે જોવા આપણે ગમે એટલી કોશિશ કરશું અને આપણી આંખ છે એ સૂર્યની સામે ખોલવાનો પ્રયત્ન કરશું તો એ આપણી તંદુરસ્તી માટે થઈ, સૂર્યનો પ્રકાશ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે એવા હેતુથી આ તહેવાર છે ઉજવવામાં આવે છે. તો આ કાલના દિવસ વિશે આપણે આટલી વાતચીત કરી. હવે આજથી આપણે ફરી પાછું આપણા લેક્ચરની શરૂઆત કરીએ છીએ. તો સાગરકાંઠાનો પ્રવાસ પાઠ આપણે શીખતા હતા, એમાં આપણે શું શું જોયું હતું, કોણ મને કહેશે સાગરકાંઠાનો પ્રવાસ પાઠની અંદર આપણે શેના શેના વિશે વાત કરી હતી? નદી, જુદા જુદા ગામો અને કચ્છ ગામની અંદર છે, કચ્છ શહેરની અંદર તિથલ ગામની. કચ્છમાં તિથલ નથી આવેલું બેટા. નવસારી, સુરત જિલ્લાના નવસારી ગામમાં તિથલની. હા, મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ કેમ પહોંચી ગયા ગુજરાતમાંથી બેટા? તો સાગરકાંઠાના પ્રવાસ એટલે કે સમુદ્રના કિનારો, દરિયા કિનારાનો પ્રવાસ આપણે કરતા હતા. તો એમાં સૌથી પહેલા તો આપણે જોયું હતું કે શિક્ષકે શેના માટે સમિતિ નીમી છે, રેવતી, વરુણ ને સિંધુની.
સવાલ સમજો કે શેના માટે સમિતિ નિમી છે? પ્રવાસ જવા માટે સ્થળ ના ઓપ્શન દેવા માટે ને એમાં એક ઓપ્શન સિલેક્ટ કરશે સોમનાથ, એટલે કે તેમના ક્લાસ ટીચર. હા, એટલે સ્વર્ગ શિક્ષકે ભાઈ પ્રવાસનું સ્થળ નક્કી કરવા માટે થઈ અને સમિતિ નિમી હતી. હવે વર્ગ શિક્ષક સોમનાથ જ્યારે વર્ગમાં પ્રવેશે છે ત્યારે પાટિયા ઉપર કઈ પંક્તિઓ લખાયેલી છે? ક્લાસરૂમ ના પાટિયો એટલે કે આપણો બ્લેક બોર્ડ છે એના ઉપર કઈ પંક્તિઓ લખાયેલી હતી? રેલાઈ આવતી છો ને બધી ખરાશ પૃથ્વીની, એટલે કે રેલાઈ ને આવતી જાણે આપણે પાણી ઢોળીએ તો રેલાતું કેમ નીચે સુધી આવી જાય, ઘણી બધી જગ્યામાં ફેલાય છે. એવી જ રીતે બધી ખારાશ પૃથ્વીની સિંધુ ના ઉરમાંથી તો ઉછે અમી વાદળી, એટલે સિંધુ એક નદીનું નામ છે. સિંધુ ના ઉરમાંથી એટલે સિંધુ નદીના ઉર એટલે કે હૃદયમાંથી ઉછે અમી વાદળીની, એટલે કે એની વરાળ બનીને વાદળમાં જશે અને એના વાદળ બનશે અને એ વાદળ જયારે વરસાદ કરશે ત્યારે આ બધું જે ખારું પાણી હતું તેના બદલે મીઠું પાણી બનીને એ વાદળી માંથી નીકળશે, જેને આપણે પી શકીએ છીએ, પરંતુ આ ખારા પાણી પી શકતા નથી. અરે વાહ, સરસ. શું ભાઈ, સિંધુ એટલે નદીનું નામ તો છે જ, પણ સિંધુ એ કોનો સમાનાર્થી શબ્દ છે ભાઈ? સમુદ્ર. હા, અહીંયા આપણે મને ભૂલાઈ જાય છે. સરોવર નહી થાય હો, સરોવર અને સમુદ્ર માં તફાવત છે. સરોવર નાનું, સમુદ્ર મોટું હોય. હા, નાનું મોટું નહીં, સમુદ્ર ની અંદર પાણી આવે ને જાય, સરોવર ની અંદર પાણી આવે ને જાય નહીં, બરાબર. એમાં પાણી ભરેલું જ રહે, વરસાદ પડે ત્યારે જેની અંદર પાણી ભરસી શકે, બાકી કઈ અંદર રોજ પાણી ની ભરતી આવે ને ઓટ એ નથી થતું. એટલે સિંધુ એટલે સાગર ના અર્થમાં લેવાનું છે. ઓકે ગર્લ્સ, આજે ખૂબ સરસ પંક્તિ સમજાવી હો ભાઈ, મને ખૂબ ગમ્યું. ભાઈ આજે કોનો જન્મદિવસ હતો? સિંધુનો. અરે વાહ, તો આ સુભાષિત છે. શુભેચ્છા. તે વેરી ગુડ, ક્લાસ નો મોનિટર હતો સિંધુ છે. ઈ ભાઈ મીઠાઈમાં શું લઈ આવ્યો છે? સુખડી. સુખડી. પ્રવાસ જવા માટે કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ. ખુબ સરસ. આ બંને બહેનોને ખુબ સરસ જવાબ આપે છે. બીજી ગર્લ્સ માઇક ઓન રાખો અને જવાબ આપો. હું બધાને પૂછું છું સમૂહમાં, કોઈને પર્સનલ નથી પૂછતી. બધા જવાબ આપો મને. હું મને બે જ અવાજ આવે છે કન્ટિન્યુ, અને કોઈ એક બોલવાનું શરૂ કરે ને તો પછી મારે ચૂપ થઈ જવું બેટા, એટલે મને ખ્યાલ આવે કે જો નવા નવા કોઈ જવાબ આપી શકે છે. હવે સાહેબ છે એ બધા વિદ્યાર્થીઓને શાબાશી આપે છે કે ભાઈ તમે ખૂબ સરસ કાર્ય કર્યું, આ વખતે દરિયા કિનારા ના સ્થળ પસંદ કર્યા, કારણ કે ગયા વર્ષે એ લોકો ક્યાં પ્રવાસે જઈ આવ્યા હતા? આબુ અંબાજી. આબુ અંબાજી. હા, આબુ અંબાજી. ત્યાં છે ને મિસ્ટર ના શિક્ષક સોમનાથે જ્યાં આબુ અંબાજી માં ગયા હતા ને ત્યાં પુણ્યા પર્વત જેવા, એટલે એને જેવા રવિશંકર મહારાજ નો એક લેખ સંભળાયો હતો અને એ લેખ સ્વામી આનંદજી એ લખ્યો હતો. હા, અને લેખ ની અંદર છે એ શું વાત કરવામાં આવી હતી? પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ, એમને એ લેખ હતો એની અંદર શું વાત કરવામાં આવી હતી? બાપુની એટલે કે ગાંધીજી ની. નહીં, પર્વત ની ઉંચાઈ. રવિશંકર મહારાજ ની.
પર્વતની વાત કરવામાં આવી હતી કે ભાઈ પર્વતની ઊંચાઈ જોનાર જે વ્યક્તિ હોય ને એની સમુદ્રની ઊંડાણ વિશે પણ માહિતી હોવી જોઈએ. તો અહીંયા પર્વતની ઊંચાઈ એટલે શેનું પ્રતીક આપવામાં આવ્યું છે? આપણે ઊંચાઈ ઉપર પહોંચીએ એટલે આપણે શું કહીએ? આપણે સફળતા મળી કહીએ, બરાબર ને? હા. અને જ્યારે નીચે પડીએ છીએ, બાપુજી માટે એક અને નિષ્ફળતા મળે છે એટલે આપણે એને પડતી કહીએ છીએ, નીચે પડી ગયા એને નિષ્ફળતા ગણીએ છીએ, બરાબર ને? તો પર્વતની ઊંચાઈ એટલે કે સફળતા, જેને સફળતાની ટોચ સુધી પહોંચ્યા હોય ને એની સમુદ્રની ઊંડાણ પણ જાણવી જોઈએ. એટલે કે નિષ્ફળતાની અંદર કેટલું દુઃખ રહેલું છે ને એ પણ એને જાણવું જ જોઈએ. અને પછી ગાંધીજીની વાત કરી છે કે ભાઈ ગાંધીજી છે એ જ્યારે ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ત્યારે ઝવેરચંદ મેઘાણી એ કઈ પંક્તિ ગાઈ હતી? સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. હા, એ પંક્તિ કોણ સમજાવશે મને? ગાંધીજી ઇંગ્લેન્ડ શા માટે જઈ રહ્યા હતા? ઝવેરચંદ મેઘાણીની ખાતરી કરવા. નહીં નહીં નહીં, આપણો દેશ છે ત્યારે આઝાદ હતો. ત્યારે ભારત દેશ આપણો આઝાદ હતો કે નહોતો? નહોતો. હવે જયારે આપણો દેશ ગુલામ હોય અને ત્યાં બધા દેશ વિશે વાતચીત કરવામાં આવતી હોય તો શું આપણા દેશના ત્યાં વખાણ કરવામાં આવશે? નહીં. ત્યાં આપણા દેશ વિશે સારી સારી વાતો સાંભળવા મળશે ગાંધીજીની? નહીં. તો ભાઈ ત્યાં આપણા દેશ માટે ગાંધીજીને અપમાન સહન કરવું પડશે, બરાબર? અને ગાંધીજીએ આ કાવ્યની રચના કરી છે કે સમુદ્ર જેટલું ખારો પાણી એટલે કે દુનિયામાં ગમે એટલા અપમાન આવે તો પણ તમે સહન કરી લો એવા છો. અમને ખાતરી છે કે તમે બધાને માફ કરી દો એવા છો. પરંતુ આ ગાંધીજી પરિષદમાં તમે જઈ રહ્યા છો તો એ અમૃત માની અને પી લેજો. એટલે કે કદાચ જો વધારે અપમાન થાય ને તો તમે વેઠી લેજો એમ. હા મિસ, અને એના વિશે આજ પંક્તિ લખી હતી. હા, હવે પછી ભાઈ વરુણ છે એ રેવતી ને શું કહે છે? શું મિસ ક્વેશ્ચન ફરીથી બોલો ને? વરુણ, સોરી, રેવતી છે એ વરુણ ને શું કહે છે? સોમનાથ સાંભળે એ રીતે કહ્યું, એટલે કે તેના શિક્ષક સાંભળી લે એ રીતે કહી સોમનાથે તુરત પીઠ ફેરવી મુક્ત કહેવાનું છે મને. તમને હવે જવાબ પેરેગ્રાફ માંથી શોધતા આવડે છે હો, ખુબ સરસ. એ તમારે શીખવાનું છે કે આડું અવળું વાંચી અને તમે જવાબ શોધો. એટલે તમે મનમાં વાંચો ને એની ઉપર નજર નાખો એટલે તમને સાચો જવાબ તરત મળે. બાકીની જગ્યાએ પશ્ચિમ ભારત નો નકશો દોરીને દરિયા. નહીં 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 બેટા, રેવતી એ વરુણ ને શું કહ્યું? રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું, સોમનાથે તુરત પીઠ ફેરવી. શું કહ્યું એ પહેલા લખેલું હોય ને ભાઈ? જુઓ તમે આખું સેન્ટેન્સ વાંચો તો બહુ નિખાલ આવે. સ્થળ નક્કી કરવાનું લાગે છે. હા સરસ, ત્રણેય ગર્લ્સ એક સાથે બોલી, ત્રણેયના જવાબ સાચા છે. એટલે જ હું તમને કહું છું તમે આગળ પાછળ થોડું વાંચો. આમાં પૂર્ણ વિરામ અલ્પ વિરામ છે ને એ બધું તમે ધ્યાને આપશો તો તમને જવાબ તરત મળશે. તમે જુઓ કે તમે જે વાંચો છો, રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું, પછી પૂર્ણ વિરામ નું ટપકું છે એટલે વાક્ય ત્યાં પૂરું થઈ જાય છે. પછીનું વાક્ય એને રિલેટેડ જ છે, પરંતુ એનો જવાબ ક્યાં હોય? તો કે જો આ વાક્ય અધૂરું છે, રેવતી વરુણ સામે જોઈ સોમનાથ સાંભળે એ રીતે કહ્યું, તો એ વાક્ય અધૂરું તમે વાંચ્યું. એ વાક્ય શરૂ ક્યાંથી થાય છે એ તમે વાંચો તો તમને જવાબ તરત મળી જાય. એટલે આ પૂર્ણ વિરામ અલ્પ વિરામ નું મહત્વ છે, જેને આપણે ધ્યાને રાખવું ખૂબ જરૂરી છે.
તો ભાઈ પશ્ચિમ ભારતનો નકશો છે એ સાહેબ દોરે છે, તો સૌથી ઉપર એને કયું નામ લખ્યું? કોટેશ્વર લખ્યું. સરસ. કોટેશ્વર પછી નારાયણ સરોવર પછી માંડવીના નામે માંડવી સામે શેનું ચિત્ર દોર્યું ભાઈ? હોડીનું. હા, અને પછી કયું નામ લખ્યું? બેટ દ્વારકા. દ્વારકા અને બેટ અને બેટ દ્વારકા. હા, અને પછી કહ્યું કે હવે બોલો હવે કઈ લખું. તો પછી ભાઈ શું જવાબ આવ્યો? શું લખવાનું કહ્યું વિદ્યાર્થીઓએ? માધવપુર. સરસ. ઓ ભાઈ, તો એક વિદ્યાર્થી છે એ માધવપુર વિશે લેખ લઈ આવ્યો હતો. એ માધવપુર ના લેખ વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર ને? તો માધવપુર ની અંદર છે એ ભાઈ સૌરાષ્ટ્ર કાંઠાનું વૃંદાવનની કહેવામાં આવે છે. અહીંયા ઘણા બધા મહાન સંતો થઈ ગયેલા છે. અહીંયા ઘણા બધા જો આ કોણ આવ્યું બેટા? અત્યારે મિસ આખો પાઠ હજી રિવાઇઝ કરાવે છે. તો અહીંયા ઘણા બધા વૃક્ષો આવેલા છે, તો અહીંયા મુખ્યત્વે કયા વૃક્ષો આવેલા છે? આંબલી, રાયણ, નારિયેળી ને બેશુમાર. જો બેશુમારી શું છે મેં તમને પહેલા જ કહ્યું તો, બેશુમાર વૃક્ષો નહીં. બેશુમાર એટલે શું? ઘણા બધા વૃક્ષો, એનો અર્થ ની થાય. તો બેશુમાર વૃક્ષોના નામમાં બોલવાનું બેટા? ના મિસ, ને પપૈયા. વૃક્ષો છે ખાલી. તે દિવસે પણ મેં આ કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવ્યો હતો કે બેશુમાર વૃક્ષોના નામમાં આવવું જ ન જોઈએ. આંબલી, રાયણ, નારિયેળ, પપૈયા. પપૈયા, સરસ. અહીંયાના પોપટ કેવા છે? પપૈયા જેવા મીઠા. પપૈયા જેવા તાજા માજા. હા, અહીંયા કઈ કઈ નદીઓ સમુદ્ર ને મળે છે? ભાદર, ઓઝા, ભાદર, ઓઝા અને મધવતી નદીઓ સમુદ્ર ને મળે છે. અહીંયાનો દરિયા કિનારો ખૂબ જ વિશાળ છે અને ઉજળો એટલે કે સ્વચ્છ છે, એટલે જ લોકો ચોરવાડ કરતા પણ માધવપુરના દરિયા કિનારે આવવાનું વધારે પસંદ કરે છે. ત્યારબાદ બલરામ ના પૌરાણિક પત્ર નો પરિચય આપી અને સાહેબે સિદ્ધુભાઈ લખી નાખ્યો સોમનાથ, એટલે રેવતી છે, સોરી સિંધુ એ સાહેબ નો વિનય અને વિવેક જાળવીને શું કે છે ભાઈ? સાહેબે સીધું બોર્ડ ઉપર સોમનાથ લખી નાખ્યું, એટલે સિંધુએ ખૂબ જ વિનય અને વિવેક પૂર્વક સાહેબને શું કહ્યું? સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળામાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. હા, એટલે કયું નામ લખવાનું ભૂલી ગયા છે સાહેબ? પોરબંદર. સરસ, પોરબંદર. ત્યારબાદ પોરબંદર વિશે શું વાત કરવામાં આવી હતી? પોરબંદર વિશે આપણે પરિચય મેળવ્યો હતો ને, શું હતું પોરબંદર? હા મિસ, પોરબંદર માં ગાંધીજી નો જન્મ થયો હતો. હા, એનું જન્મ સ્થળ છે. પછી એનો દરિયા કિનારો કેવો છે? ખૂબ જ સરસ. કોની જેવો સરસ? ચોપાટી વિસ્તાર ને ભૂલાઈ દે એવો. ક્યાંનો ચોપાટી વિસ્તાર? સુરત જિલ્લાના. એ બેટા, બધું એમાં લખેલું જ વાંચો સરખી રીતે. ક્યાંનો ચોપાટી વિસ્તાર? મુંબઈનો ચોપાટી વિસ્તાર ભૂલાવી દેવો સરસ. અહીંયાનો દરિયા કિનારો છે. પછી ભાઈ સાહેબે સોમનાથ વિશે કહ્યું, બરાબર? તો સોમનાથ છે એની વિશેષતા શું હતી? સોમનાથ નું જે પ્રભાસ ક્ષેત્ર છે એ શેનું કેન્દ્ર ગણવામાં આવે છે? મનુષ્યના પુરાતન નિવાસસ્થાન નું કેન્દ્ર. હા, શું કામ એને મનુષ્યના પુરાતન નિવાસસ્થાન નું કેન્દ્ર ગણવામાં આવે છે? આ વિસ્તારમાં મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળે છે. ખૂબ સરસ. પછી ભાઈ આ મંદિર છે
એ કેટલી વાર તૂટ્યું અને કેટલી વાર ફરી બનાવવામાં આવ્યું છે? હાલ એ કેટલામું મંદિર છે? સાત ફેરી આ મંદિર તૂટ્યું ને સાતમી ફેરી બનાવવામાં આવ્યું છે આ મંદિર. હા, અને હાલ પણ કેટલામું મંદિર છે? સાતમું. સાતમું મંદિર. એવી જ રીતે દ્વારકા વિશે વાત કરે છે સાહેબ. દ્વારકાનું મંદિર છે એનો પણ ઇતિહાસ એવો જ છે કે એ સાત વખત આ મંદિર બનાવવામાં આવ્યું છે. અને દ્વારકા એને ગેટવે ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. તો ગેટવે ઓફ ઇન્ડિયા એટલે શું? ગેટ એટલે દરવાજો, વી ઓફ એટલે રસ્તો, ગેટ ઓફ. ગેટવે ઓફ ઇન્ડિયા એટલે સાચો. આમ સરસ કીધું છે પણ થોડું વ્યવસ્થિત કહી દે. ચાલો, ગેટવે દરવાજાનો રસ્તો. ક્યાંના દરવાજાનો રસ્તો? ગેટવે ઓફ ઇન્ડિયા એટલે શું? તો કે ભાઈ ભારતમાં પ્રવેશવાનો દરવાજો અથવા તો માર્ગ. હા મિસ, ભારતમાં પ્રવેશવાનો રસ્તો. આપણે બીજા દેશમાં ગયા હોય તો આપણા દેશની અંદર આપણે પ્રવેશ કેવી રીતે કરી શકીએ? તો કે આ રસ્તેથી આપણે ભારતની અંદર આવી શકીએ, એટલે એને ગેટવે ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. હાલ ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે? મુંબઈમાં. મુંબઈમાં. હા, અત્યારે ગેટવે ઓફ ઇન્ડિયા બોમ્બેમાં આવેલું છે, બરાબર. અને પહેલા છે એ ભાઈ દ્વારકાને ગેટવે ઓફ ઇન્ડિયા ગણવામાં આવતું હતું, કારણ કે ત્યાંથી સમુદ્ર માર્ગે થઈ અને વિદેશીઓ આપણા દેશની અંદર આવી શકતા હતા. પછી એવી રીતે દીવ છે, ત્યાંથી પણ સમુદ્ર માર્ગે થી તમે ભારત દેશની અંદર આવી શકો છો. કયું મિસ? દીવ. દીવ, દીવ. હા, તો ભાઈ ભારતના સમુદ્ર માર્ગે થી આવવાના ઘણા બધા માર્ગો છે, કે બીજા દેશના લોકો છે એ સમુદ્ર માર્ગે થઈ અને ભારતમાં પ્રવેશી શકે છે. ત્યારબાદ તળાજા પાસે કયું મંદિર આવેલું છે? ભવનાથ મંદિર. હા, ભવનાથ મંદિરે કવિ કાંતે કયા કાવ્યની રચના કરી હતી? આજ મારા જલ પર ઉદય જોઈને. કવિ કાંત નું કાવ્ય ભાવના સાગર કિનારે રચાયેલું છે. શું કહેવા માંગે છે કવિ? શું કહેવા માંગે છે આ પંક્તિમાં આપણને? નિસામાં મહારાજ નું એટલે રવિશંકર મહારાજ નું, એટલે કે આજે રવિશંકર મહારાજ વિશે વાત કરવામાં નથી આવી આમાં બેટા. જાણે ભગવાન ને સૂર્ય ને પાણી અર્પણ કરતા હોય એવી રીતે આ દરિયો છવાયેલો છે. આખો દરિયો છે કેવી રીતના છવાયેલો છે? તો કે જાણે કોઈ વ્યક્તિ છે એ પાણી અર્પણ કરી રહ્યું છે એવું સુંદર દ્રશ્ય છે. એની માટે થઈ અને કવિ કાંતે આ રચના કરી છે. તો ભાઈ આપણા ભાવનગર ની અંદર વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર કયું છે? અલંગ. બરાબર, મણાર અલંગ. યાદ રાખજો, એ તો હાલ પણ વિશ્વમાં આપણો રેકોર્ડ છે આ બાબતે. સુમિત, અત્યારે પણ આપણા આખા વિશ્વ ની અંદર આમાં પ્રખ્યાત છીએ. અલંગ છે એ વહાણ શિપ માટે ખૂબ મહત્વનું કેન્દ્ર છે. અને પહેલાના સમયમાં ક્યાં સુધી વાણવટું ચાલતું હતું ભાઈ? મિસામાં છે જવાબ. હા, પ્રાચીન સમયમાં ભોલેરા લોથલ સુધી વાણવટું ચાલતું. ભોલેરા લોથલ કઈ બાજુ આવેલા છે ભાઈ? અમદાવાદ ની આ પાસે. હા, યાદ રહ્યું છે ઓ ભાઈ. તે દિવસે ખુબ સરસ તમે પાઠ સમજ્યો. ઓલે એની પહેલાના લેક્ચરે નહોતો સરખો સમજ્યો, કા મારે ખીજાવું પડતું ગયા લેક્ચરે, પણ આજે તમે ખુબ સરસ સમજ્યા. મેં આખો પાઠ સમજ્યો તો એટલે મને બધા જવાબ આવડે. ત્યાં તો મારું તો આવડ્યું. હા, તો ચાલો અહીંયાથી આપણે પાઠ બાકી હતો, બરાબર ને? લીથલ લોથલ અને તિથલ ને કશો સંબંધ ખરો? વરુણે પૂછ્યું. સંબંધ સમુદ્રના
1,667 કિલોમીટર લાંબા કિનારાનો. પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. સમુદ્ર ઉદાર એ માનવ જાતિને મીઠું પૂરું પાડે છે. અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો. ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો, વેરો નાખવાના કાયદાને પડકાર્યો, આખો દેશ વેઠો થયો. ભારત પર દરિયાના આવકાર કઈ ઓછા નથી. બેટા તારું માઇક મ્યુટ કરી દે. હવે વરુણ છે એ પૂછે છે કે લોથલ અને તિથલ એ બેની કઈ સંબંધ કરો, કેમ કે લોથલ અમદાવાદ બાજુ આવેલું અને તિથલ દક્ષિણ ગુજરાત બાજુ સુરત નવસારી પાસે આવેલું. તો ભાઈ સાહેબ કે છે કે ભાઈ સંબંધ છે ને એ છે સમુદ્ર કિનારાનો, કારણ કે અંતે આપણો ભારત આપણો સોરી આપણો ગુજરાત દેશ છે એનો દરિયા કિનારો 1,666 કિલોમીટર લાંબો છે. તે બધાને દરિયા કિનારાનો સંબંધ તો એક સરખો રહેવાનો જ છે. અને પછી સરસ મજાની વાત કરી છે કે ભાઈ જો આપણે તિથલ જઈશું ને તો ત્યાં આપણે દાંડીના દર્શન કરવા જઈશું. આ દાંડી છે ને એ મીઠાના સત્યાગ્રહ માટે પ્રસિદ્ધ થયેલું છે. આપણો દેશ જયારે અંગ્રેજોનો ગુલામ હતો ત્યારે અંગ્રેજો છે ને એવું જ વિચારતા કે આ દેશને આપણે વધારે ને વધારે ગરીબ કેમ કરવો છે, અહીંયાના લોકો પાસેથી આપણે પૈસા લૂંટવા છે કે. એને છે ને મીઠું સૌથી મોંઘું કરી નાખ્યું. ને આપણને ખબર છે કે મીઠા વગર તો આપણે એક દિવસ ચાલે નહીં. આજે મમ્મી એમ વિચારે કે ઘરમાં શાકભાજી નથી તો હું શાકભાજી લેવા આજે નહીં જાઉં, કઈક કઠોળ કર નાખીશ તો ચાલશે. તો ચાલે કે ન ચાલે? ચાલે ચાલે ને. કદાચ કઠોળ પણ ઘરમાં નથી તો મમ્મી વિચારે છે કે હું કઈક ગાંઠિયાનું કે એવું શાક કર નાખીશ. આજે શાકભાજી લેવાય નથી જવું, કઠોળ લેવાય નથી જવું, તો પણ ચાલે. પરંતુ જો ઘરની અંદર મીઠું ન હોય અને મમ્મી એવું વિચારે કે આજે લાવને રાંધી નાખું મીઠા વગર ને એમાં શું, કાલ બજારમાં જઈશ ત્યાં લેતી આવીશ મીઠું, તો ચાલે? સ્વાદ જ નહીં આવે. સંચર તમે નાખશો ને તો મીઠા જેવો સ્વાદ નહીં આવે. હો તો નહીં આવે, એવો તો નહીં જ આવે. પણ મિસ એમ હાલ્યું જાય એવો તો આવે ને? નહીં, કોઈ દિવસ ઘરમાં જોજો એમાં જ નહીં ચાલે. કારણ કે સંચર આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, એ ખૂબ ઝાઝા પ્રમાણમાં ન ખવાય. એ તમે ચપટી ભરીને ખાવ તો બરાબર છે, તો કઈ મમ્મી ની એક ચપટીમાં બધી રસોઈ બની રહેશે? નહીં બની રહી. એટલે સંચર થી કોઈ દિવસ રસોઈ નહીં બને. મમ્મી એવું નહીં વિચારે કે બે દિવસ લાવ સંચર માં રસોઈ બનાવી નાખો ચાલશે, મીઠું લેવા ના જ જાવું. નહીં ચાલે, નહીં ચાલે. મીઠા વગર તો ચાલશે જ નહીં ભાઈ. અને અંગ્રેજો એ એટલે મીઠું છે ને સૌથી વધારે મોંઘું કરી નાખ્યું કે લોકોની જરૂરિયાત તો તમે મોંઘી કરી નાખો, કારણ કે લોકોને ખરીદવું પડશે અને પૈસા એ દેશે જ તે. આજે તમે વિચારો કે મીઠું છે તો કદાચ 50 રૂપિયાનું મળતું હશે તો આપણે લાવવું જ પડશે ને ઘરમાં. મીઠું જે લાવીએ છીએ એ ફર્ટિલાઇઝ કરેલું હોય છે એટલે લોકો એટલો ચાર્જ લે. બાકી તમે સાવ જે સમુદ્ર કિનારે તમે મીઠું લઈને ગયા આવો તો તમને ફ્રી માં મળે છે, કોઈ ચાર્જ વગર તમને મળે છે. પણ એ કંપનીમાં ફર્ટિલાઇઝ કરેલું ચોખ્ખું કરેલું નથી આવતું, બરાબર? એટલે ગાંધીજીએ જ્યારે અંગ્રેજોએ મીઠા ઉપર ખૂબ બધો વેરો નાખ્યો ને તો ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો અને કહેવામાં આવે છે દાંડી કૂચ યાત્રા. કે ગાંધીજી છે એને અમદાવાદ થી દાંડી લગી પદયાત્રા શરૂ કરી અને લગભગ 25 દિવસ કે એટલા દિવસ, મને પ્રોપર તારીખ તો યાદ નથી, પરંતુ ગાંધીજી ને લોકો છે એ 30 માર્ચ આસપાસ દાંડી ગામે પહોંચ્યા હતા. એક મહિના સુધી લોકો આવી રીતના અમદાવાદ આશ્રમ થી શરૂઆત કરી હતી દાંડી સુધી ચાલવાની. અને દાંડી ગામે જઈ એટલે રસ્તામાં બધા લોકો જોડાતા રહ્યા એ યાત્રામાં કે ભાઈ મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજી જાય છે તો આપણે એની સાથે જોડા. અને આમ બધા લોકો છે દાંડી પહોંચે છે અને ત્યાં ગાંધીજીએ અંગ્રેજોને કીધું કે આજે હું આ ચપટી મીઠું હાથમાં લઈને કહું છું
કે તમે લોકોએ મીઠા ઉપર જે કાંઈ વેરો નાખ્યો છે ને, જે કાંઈ પૈસા તમે અમારી પાસેથી મીઠા ઉપર લ્યો છો ને, એ અમે એક પણ ચૂકવીશું. અમે મીઠું છે એ ફ્રીમાં જ લેશું, મીઠા ઉપર અમે કોઈ પણ જાતના પૈસા ચૂકવીશું નહીં. અને એ માટે જ અત્યારે તમે જુઓ, આપણી જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ કરતા સૌથી સસ્તામાં સસ્તું મીઠું છે. ગાંધીજીએ તો સાવ ફ્રીમાં જ કીધું હતું કે મીઠાનો પૈસો તો કોઈને નહીં જ દેવાનો. માણસ પાસે કાંઈ પણ નહીં હોય તો શું, કમસે કમ દાળ રોટલો ખાશે તો એમાં એને મીઠું તો જોશે જ. તાવ ગરીબમાં ગરીબ માણસને મીઠા વિના નહીં ચાલે, નો ચાલે. એની પાસે શાકભાજીના પૈસા નહીં હોય, જે લોકો ગરીબ હશે તો એ શાકભાજી વગર ચલાવી લેશે, પણ મીઠું તો એને જોશે જ. દહીંની તીખારી બનાવશે, દહીંનું શાક બનાવશે તો એને મીઠા વિના નહીં ચાલે. મિસ અવાજ બોલ. આ માટે થઈ અને ગાંધીજીએ છે એ આખા દેશમાં સત્યાગ્રહ કર્યો હતો. આવી રીતે આપણા ભારત દેશ ઉપર દરિયાના ઉપકારો ઘણા બધા છે. ઉપકારો ઘણા બધા હોવા એટલે શું કે દરિયો છે ને આપણને ઘણું બધું આપે જ છે. ગુજરાતને આટલો લાંબો દરિયા કિનારો મળેલો છે, એવી જ રીતે આપણા ભારત દેશને ખૂબ મોટો દરિયા કિનારો મળે. અને દરિયામાંથી આપણને ઘણા બધા વ્યવસાયો પણ આપણે દરિયા સાથે સંકળાયેલા છે. એટલે દરિયો છે ને હંમેશા આપણને આપે જ છે, કોઈ દિવસ એને આપણી પાસેથી કઈ લીધું નથી. એટલે ઉપકાર કહેવાય. હો, ઉપકાર નો અર્થ શું થાય તો કે આપણે હંમેશા કોઈને સારા અર્થમાં આપીએ, કોઈ પાસેથી કઈ લઈએ નહીં. મિસ, દરિયાની સાથે વૃક્ષ પણ એક ઉપકાર કાર્ય છે. હા, અહીંયા આપણે સમુદ્ર વિશે ભણીએ છીએ એટલે આપણે વૃક્ષ વિશે વાતચીત નથી કરતા. હો બેટા, તો ભાઈ છે ને વિદ્યાર્થીઓ કે છે કે સર આપણે દીવ થી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે. કહે છે કે પહેલા લોકો સોમનાથ થી સીધા ખંભાત જતા હતા. કે વિદ્યાર્થીઓ છે એ કે છે કે સર અમે લોકો એ સાંભળ્યું છે કે દીવ થી આપણે છે એ દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ ને તો ખૂબ મજા આવે. કે પહેલાના વખતમાં તો ભાઈ ખંભાત સુધી લોકો દરિયા કિનારે જતા હતા. મોટા થાઓ પછી જજો. આપણે પહેલા જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય. માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે, તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે. દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ હોય છે. તમે ઓલા પેજ ઉપર તમે જે સમજાવ્યો એમાં છેલ્લી લાઈનમાં મને ડાઉટ છે. હા બોલો. ખંભાત ક્યાં આવી? હમણાં બતાવું હું નકશામાં. હો બેટા, એટલે તને આઈડિયા આવશે. સરસ. ઊંડાણ શરૂ થઈ જાય છે. દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ હોય છે. ગુજરાતીઓ દરિયા ખેડૂ ગણાય છે, કેમ કે એ દરિયાને પૂજે છે, ઓળખે છે. ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે, સિંધીઓએ ગાય છે. ઝૂલેલાલે હિન્દુ મુસ્લિમને એક માન્યા છે, એ વરુણ દેવનો અવતાર ગણાય છે. તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું, વરુણે કહ્યું. ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો. ઓ લાલ મેરી પત રખિયો બલા ઝૂલેલાલણ. આખો વર્ગ તાળીઓ સાથે જોડાયો. હું છેલ્લે હમણાં ખંભાત તને બતાવું બેટા, આ પેરેગ્રાફ સમજાવી લો. વિદ્યાર્થીઓ જયારે નૌકા પ્રવાસની વાત કરે છે ને, એટલે સાહેબ એને કે છે કે તમે લોકો મોટા થાવ ને પછી તમે જજો. એ કે કારણ કે આપણે સમુદ્રમાં નૌકા વિહાર કરીએ ને તો આપણે પહેલા તો સમુદ્રથી જાણકાર બનવું જોઈએ કે દરિયા કિનારો છે. એનાથી આપણે પૂરેપૂરા માહિતગાર હોય ને તો જ આપણે સમુદ્ર કિનારાની અંદર સમુદ્રની અંદર જવું જોઈએ. કારણ કે હોડી લઈને આપણે ગયા હોય અને કદાચ જો રસ્તામાં ઊંધી વળી જાય તો આપણે ડૂબી શકીએ ને. એટલે સૌથી પહેલા તો આપણને તરતા આવડવું જોઈએ. બીજું, માત્ર તરતા આવડવાથી આપણે તરી નથી શકતા, પરંતુ આપણને પાણીની પૂરેપૂરી માહિતી હોવી જોઈએ, સ્થળની પૂરેપૂરી માહિતી હોવી જોઈએ. એટલે જો જેને તરતા આવડતું હોય ને એ અજાણ્યા સરોવરમાં કે અજાણ્યા તળાવમાં નાહવા નહીં પડે. શું કામ? તો કે એને ખબર હોય ને કે આ તળાવની અંદર
આપણા પગ ખૂંચી જાય એમ છે કે નહીં? તળાવ કેટલું ઊંડું છે? કઈ પાણી આમ ભરેલું હોય ને આપણે અંદાજો ન લગાવી શકીએ કેટલું ઊંડું છે. એ તો એ ખાલી હોય ને ભરાય પછી આપણને ખબર હોય, ખાલી હોય ત્યારે આપણે જોયું હોય તો આપણને ખબર હોય કે આટલું ઊંડું છે. હા, એટલે આપણે કોઈ પણ પાણી વાળા સ્થળે છે ને, અજાણ્યા પાણીના સ્થળે નાહવાની મનાઈ હોય છે, કારણ કે આપણને ખબર નથી હોતી કે કેટલું ઊંડું હોય છે. અને ક્યારેક ઊંડાઈમાં ખૂબ વયા જઈએ તો આપણે ત્યાં બહાર ન આવી શકીએ. આપણા પગ છે એ અંદર માટીમાં ફસાઈ ગયા હોય તો આપણને તરતા આવડતો હોય તોય ન નીકળી શકીએ. એટલે દરિયા કિનારે પણ આવું જ હોય છે, કારણ કે માધવપુર અને માંડવીનો દરિયા કિનારો છે ને, એમાં ભાઈ વિશાળ પટ આવેલા છે. જ્યારે સોમનાથ, દીવ, કોટેશ્વર એ બધા દરિયા કિનારા કેવા છે? ઊંડા ઊંડા, એકદમ ઊંડા. તે તમે કિનારે ઉભા હો તો ખૂબ ઊંડો જોય. હા મિસ, બરાબર. એટલા માટે એવા દરિયા કિનારે નાહવાની સખત મનાય હોય છે. ગુજરાતી લોકો છે ને એને દરિયા ખેડુ કહેવામાં આવે છે, કારણ કે એ લોકો દરિયાને ઓળખે છે અને દરિયાની પૂજા પણ કરે છે. કારણ કે ગુજરાતીઓ છે ને એ દરિયાની અંદર મીઠું પકવે છે, પછી માછલા પકડી એનું વેચાણ કરે છે, એટલે મત્સ્ય ઉદ્યોગ પણ ચાલે છે. અને ઇવન સમુદ્ર માર્ગે ઘણો બધો માલસામાનની એટલે કે વાહન વ્યવહાર પણ એ લોકો કરે છે. ઘોઘામાં પેલા રોરો ફેરી શરૂ કરવામાં આવી હતી, યાદ છે કોઈની? ખ્યાલ છે? ત્યાંથી સીધું સુરત જવાય છે, જે સમુદ્ર માર્ગે જઈ શકો છો. અત્યારે દહેજ ફેરી શરૂ કરવામાં આવી છે, રોરો ફેરી બંધ કરી અને દહેજ ગામે પહોંચાડવામાં આવે છે લોકોને, જેમાં તમે તમારું રોરો ફેરી કરું છે. હા, પણ અત્યારે રોરો ફેરી કરતા તે દહેજ ફેરી વધારે કાર્ય કરી રહી છે. એટલા માટે તો આ છે એ સમુદ્રની લોકો જાણકાર છે, એટલા માટે એને આ કાર્ય શરૂ કર્યું છે કે સમુદ્ર માર્ગે લોકોને તરત સુરત પહોંચાડી દે છે. આમ તમે સુરત જાઓ તો 12 કલાક 15 કલાકનો રસ્તો થઈને ઉભો રહે, જો રોરો ફેરીમાં કે દહેજ ફેરીમાં તમે જાઓ તો 2 કે 3 કલાક અંદર તમે સુરત પહોંચી ગયા હો છો. તો શું છે બેનિફિટ છે આપણને? તો આપણા ગુજરાતીઓ છે ને એને એટલા માટે જ દરિયા કેડુ કહેવામાં આવ્યા છે કે લોકો દરિયાને પૂરેપૂરો ઓળખે છે. અને તમે બધા એ સિંધી લોકો છે ને ઝૂલેલાલના ગીત ગાય છે, એ ઘણા એ સાંભળ્યા પણ હશે તમારામાંથી. ઝૂલેલાલ એક એવો ધર્મ છે જેમાં હિન્દુ મુસ્લિમ એવા તફાવત નથી, અને એને વરુણ દેવનો અવતાર, વરુણ દેવ એટલે કે વરસાદનો અવતાર ગણવામાં આવે છે. એ લોકો વરસાદને જ ભગવાન તરીકે ઓળખે છે. એટલે વરુણ શું કે છે સાહેબને? તો એ કે હું મારું નામ શું રાખી લઉં? વરુણ દેવનો અવતાર દરિયાલાલ રાખી શકું એમ કે. અને પછી વરુણ છે, સોરી સિંધુ છે, એ સાહેબની રજા લઈ અને એક સરસ મજાનું ઓ લાલ મેરી પતર રખિયો ભલા ઝૂલે લાલણ એટલે એ ગીત જે છે સિંધીનું એ ગાય છે. અને બધા લોકો છે એ તાળીઓના ગડગડાટ સાથે જોડાઈ જાય છે. તો ગર્લ્સ, અહીંયા આપણો સાગરકાંઠાનો પ્રવાસ પાઠ છે ને એ આખો પૂર્ણ થાય છે. બરાબર, હું અહીંયા તમને ગુજરાતનો નકશો બતાવું છું, એની અંદર તમે ખંભાતને ગોતી શકશો. જોઈએ આમાં ખંભાત નહીં હોય તો તમને ભારતનો નકશો બતાવીશ. આમાં નથી, બરાબર? ના મિસ, આમાં નથી. હા નથી, પણ મેં તમને બતાવ્યું તો કોઈને યાદ છે ખંભાતનો અખાત ક્યાં આવેલો છે? ના મિસ, તમને નથી યાદ. અહીંયા આવેલો છે, હું આમ અત્યારે બતાવી દો. અહીંયા આણંદ ની નીચેનો ભાગ જે છે ને આ જે છે ને એ ખંભાતનો અખાત કહેવાય છે. બરાબર, અને પ્રોપર હું ખંભાત ક્યાં આવેલું છે એ તમને બતાવીશ. એટલે આપણે પાઠમાં આવ્યું હતું ને કે ભાઈ
ક્યાંથી ક્યાં સુધી લોકો પેલા ખંભાત જતા હતા, તિથલ ને લોથલ, એટલે કે ભાઈ અહીંયા આણંદ થી શરૂ કરી અને એક, ખંભાત જતા હતા. હા એટલે તો કઉ છું, આ આણંદ અહીંયા આગળ ખંભાત આવેલું છે અને અહીંયા આગળ તિથલ, એટલે અહીંયાથી અહીંયા લોકો દરિયા કિનારે જઈ શકતા હતા પેલા. સમજાઈ ગયું બેટા? હા મિસ. ચાલો તો ગર્લ્સ, આજે આપણો લેક્ચર ઉપર 5 મિનિટ થઈ ગઈ છે, હું અહીંયા લેક્ચર પૂર્ણ કરું છું. હોમવર્ક તમને આપી દો, બરાબર? ઓકે. મેં તમને સ્વાધ્યાય પોથીમાં આખો પાઠ મોકલી દીધેલો છે, બરાબર ને? પીડીએફ હા મિસ. તમે લોકો એમ